છોટાઉદેપુર વન વિભાગ અને જૈન જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા નવતર અભિગમ લગ્ન પ્રસંગોમાં જૈની નવ દંપતીને કન્યાદાનમાં વૃક્ષ આપી વૃક્ષોને ઉછેર કરવાનો અપાયો સંદેશ. પૃથ્વી પર રહેલા વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ ખેંચી હવામાં ઓક્સિજન ફેંકી પ્રદૂષણને નિયંત્રિત કરી સમગ્ર જીવ સૃષ્ટિને જીવંત રાખવાનું કામ કરે છે. તે ઉપરાંત વરસાદને પણ વૃક્ષો ખેંચી લાવે તે ઉપરાંત ફળ ફૂલ પાન લાકડું શીતળ છાંયડો પણ વૃક્ષો આપતા વૃક્ષો પ્રકૃતિનું ઘરેણું સમાન છે. પરંતુ હાલ ઘટતા જતા વૃક્ષોથી ચિંતાનો વિષય બન્યો. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે દુનિયાના તમામ દેશો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને ગ્લોબલ વોર્મિંગની અસરને લઈ કઈ રીતે રક્ષણ કરી પૃથ્વીને બચાવી શકાય. હાલમાં દરેક સિઝનમાં વાવાઝોડું અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ગરમીનું તાપમાન વગેરેને જો સમતુલા જાળવી હોય તો એકમાત્ર ઉપાય છે વૃક્ષો વધુ વાવી સંરક્ષણ અને સંવર્ધન કરવું જોઈએ. આવી કપરી પરિસ્થિતિમાં પહોંચી વળવા એક નવતર પ્રયોગ છોટાઉદેપુર વન વિભાગ જય જવાન સૈનિક ફાઉન્ડેશન સંયુક્ત ઉપક્રમે એક અનોખી પહેલ કરી છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે નવ પરિણીત દંપતીને 10 વૃક્ષના રોપા આપી વૃક્ષોનો ઉછેર કરી પર્યાવરણને સંતુલિત બનાવવાનો સંદેશ આપી રહ્યા છે. સદીઓથી આદિવાસીઓ પ્રકૃતિ પૂજામાં માનતા આવ્યા છે અને વૃક્ષ તથા પહાડોને નદીઓને પૂજતા આવ્યા છે અને પોતાના ખેતરોના સેઢા ઉપર પણ વૃક્ષોને મોટા કરી સાચવી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર તાલુકાના ભીલપુર ગામે લગ્ન પ્રસંગમાં વન વિભાગના કર્મચારી અને જય જવાન સૈનિક ફાઉન્ડેશનના જવાનો ઉપસ્થિત રહી વૃક્ષ ઉછેરવાનો ખૂબ મોટો સંદેશ આપી શરૂઆત કરી. વન વિભાગના કર્મચારી જૈન જવાન સૈનિક ફાઉન્ડેશનના જવાનો લગ્ન પ્રસંગમાં જ નહીં પરંતુ હાલ અખાત્રીજના મહિના દરમિયાન યુતા બાબા ઇંદના પાનંગમાં પહોંચીને પણ 10 વૃક્ષો આપી ઉછેરવાની સંદેશ આપી રહ્યા છે. ત્યારે મીઠાલી ગામે યોજાયેલ બાબા પીઠોરાના પાનંગમાં ટીમ પહોંચી વૃક્ષો ભેટ ધરવા બાબતે શિક્ષક સામાજિક કાર્યકર્તા દિનેશભાઈ રાઠવા મુજબ જણાવ્યું. આમ વન વિભાગ છોટાઉદેપુર અને જય જવાન સૈનિક ફાઉન્ડેશનના જય જવાન સૈનિક સંગઠન છોટાઉદેપુર અને વન વિભાગ છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે હાલ છોટાઉદેપુર જિલ્લામાં અને દેશભરમાં લગ્નની મોસમ ખીલી ઉઠી છે ત્યારે છોટાઉદેપુર વન વિભાગ અને જય જવાન સૈનિક ફાઉન્ડેશનના એક સંયુક્ત ઉપક્રમે જે નવપરિણીત નવદંપતિઓ છે તેમને વૃક્ષો આપી અને વૃક્ષની ઉછેરવાની સંદેશની પહેલ કરી છે અને આ વૃક્ષો થકી હાલ પર્યાવરણની જાળવણીમાં સહભાગી બને માટે નવદંપતિને કન્યાદાનમાં અને વરને પણ 10 વૃક્ષો આપીને શરૂઆત કરવામાં આવેલી છે. હાલમાં આપણે જોઈએ છીએ કે અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ અને વાવાઝોડા જેવા ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે થઈ રહ્યા છે ત્યારે આ જે પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક શરૂઆત કરી અને ગુજરાતના દરેક નવદંપતિને સંદેશ આપવા માટે પહેલ કરવામાં આવી છે. જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ગોપાલભાઈ રાઠવા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે જે બાબાદેવના પાણગા પીઠોરા દેવ ઇંદ જ્યાં પણ થાય ત્યાં પણ આ રીતે વૃક્ષોનો ઉછેર માટે સંદેશો આપવામાં પહેલ કરવામાં આવી રહી છે.